તારીખ અઠ્યાવીસ બાર બે હજાર બાવીસથી ત્રણ એક બે હજાર ત્રેવીસ સાત દિવસ સુધી જૂના બાકરપુર ખાતે યોજાશે જેમાં શિબિરનો પ્રારંભ પૂર્વ મંત્રી અને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યો હતો તો આ વાર્ષિક શિબિરમાં સેવાકીય પ્રવૃત્તિઓ શિક્ષણ સાથે સમાજ ઉપયોગી સેવાઓ અને શિબિર દરમિયાન પ્રભાત ફેરી યોગા માર્ગ સલામતી સ્વચ્છતા અભિયાન પર્યાવરણ જળ સંરક્ષણ તેમજ જળસંચય અને માર્ગદર્શન નશાબંધી તથા કુરિવાજ નિવારણ ફિટ ઇન્ડિયા કુશ વિષયક કાર્યક્રમ યોજાશે તો કોરોનાને અને રસીકરણ જાગૃતિ કાર્યક્રમ સાથે ઘરે ઘરે આયુષ્યમાન કાર્ડ પહોંચે તે માટે વિદ્યાર્થીઓ દ્વારા સર્વે કરી દરેકનું આયુષ્યમાન કાર્ડ લાભ મળે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તો સાત દિવસ ચાલનાર શિબિરમાં દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાશે તો આ પ્રસંગે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત તાલુકા પ્રમુખ વર્ષાબા સરપંચ જયાબેન ઉપપ્રમુખ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તો કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર કામેશ્વર પ્રસાદ તથા પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર પ્રોફેસર રાજેન્દ્રભાઈ પંચાલ તથા કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જીલ રાવળ જેવી પ્રાંતિજ શ્રીમતી એનસી દેસાઈ આર્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ અને બાકરપુર ગ્રામ પંચાયત આ બંનેના સંયુક્ત ઉપક્રમે અહીં તારીખ અઠ્યાવીસ બાર બે હજાર બાવીસથી ત્રણ એક બે હજાર ત્રેવીસ દરમિયાન આ એક વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો એ એક થીમ લઈને અને સાથે સાથે એક સેવાકીય પ્રવૃત્તિ જે એનએસએસનું મુખ્ય હાર્દ છે કે ગામના યુવકો છે અને યુવતીઓ છે એ શિક્ષણની સાથે સમાજને ઉપયોગી ગામજનોને કંઈક પીરસી શકે કંઈક આપી શકે ગ્રામોદ્ધારની જે ભાવના છે જે ગાંધીજીએ વાત કરી હતી કે આજનો યુવાન છે એ યુવાન એ ભણતરની સાથે સાથે ગ્રામોદ્યાનની જે ભાવના છે એ એની અંદર વિકસે અને એ હેતુની સાથે આ એનએસએસની જે પ્રવૃત્તિ છે એ અમારી કોલેજની અંદર ચાલે છે અને એ થકી આજે અમે અહીં બાકરપુર ગામની અંદર આ ત્રણ એક સુધી એટલે સાત દિવસની શિબિર અહીં રાખેલી છે અને એની અંદર અમે ખાસ કરીને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કે અહીં એક માર્ગ સુરક્ષા અને એક સ્વચ્છતા આ બે વસ્તુ છે એને હાઈલાઇટ કરવા માટેનો અહીં પ્રયત્ન કરવામાં અને એની સાથે સાથે એક કોરોના છે એ બાબતમાં લોકોને જાગૃતિ લાવવી રસીકરણની બાબતમાં જાગૃતિ લાવી અને ઓપનિંગની અંદર જ્યારે ધારાસભ્યએ જ્યારે આહવાન કર્યું છે કે ભાઈ આયુષ્યમાન કાર્ડ છે એ દરેકના વ્યક્તિઓ સુધી એ યોજના પહોંચે તો આજે મારા વિદ્યાર્થીઓએ સમગ્ર ગામની અંદર જઈને એનું સર્વે કર્યું અને સર્વે કરીને જોયું તો લગભગ સો એક જેટલા હજુ પણ અહીંના લોકો જે એમને આયુષ્ય કાર્ડ મળ્યું નથી તો એનું સર્વે કર્યું અને સરપંચ સાથે મેં ચર્ચા કરીને સરપંચશ્રીએ અહીં આયુષ્યમાન કાર્ડ મળી રહે એવી વ્યવસ્થા પણ એમને ગોઠવી એટલે આ જે એનએસએસની પ્રવૃત્તિ છે એ આ રીતે પણ સમાજને ઉપયોગી થાય અને એની સાથે સાથે રાત્રિના જે કાર્યક્રમો છે અમારા એની અંદર કેટલાક સમાજના જે કુરિવાજો છે ખાસ કરીને સમાજની અંદર આપણે જોઈએ છીએ કે દહેજ પ્રથાનું જે ભયંકર એવું દૂષણ છે કે એ આજની સ્ત્રીઓ માટે ખૂબ જ એવું કલંકિત સમાજ માટે કલંકિત એવું દૂષણ છે અને એ દૂષણને ના નાથવા માટે અહીં મારા વિદ્યાર્થીઓ છે એ નાટકો રજૂ કરશે કેટલીક મિમિકરીઓ કરશે અહીં ડાન્સના પ્રોગ્રામો થશે એકપાત્ર અભિનય થશે અને એ રીતે સમાજને મનોરંજન અને મનોરંજનની સાથે સાથે કંઈક સંદેશાઓ આપવાના પ્રયત્નો કરવામાં આવશે